गुड मॉर्निंग एवरीवन। गुरु पूर्णिमा ना आ पावन दिवस में आप सौनु स्वागत है। विद्यार्थी मित्रों, लास्ट लेक्चर नी अंदर आपणे सीम्पल प्रेजेंट टेन्स नी शुरुआत करी हती, एना उपयोग विषे भण्या हता। त्यारबाद एना जे की वर्ड्स छे, टाइम वर्ड्स को, की वर्ड्स को, एनी वात करी हती। એમાં તમને એક સૂત્ર પણ યાદ રાખવાનું કીધું હતું, સનેડો ગુફ્યો। હવે સનેડો ગુફ્યો એટલા માટે કે આ શબ્દ તમને યાદ રહી જશે અને એના દ્વારા જે કીવર્ડ્સ છે એનો પહેલો અક્ષર તમારે યાદ રાખવાનો છે। તો સનેડો ગુફ્યોમાં એસ મીન્સ સમટાઈમ્સ, એ મીન્સ ઓલવેઝ, એન મીન્સ નેવર, ઈ મીન્સ એવર, ડી મીન્સ ડેઈલી, G means generally, U means usually, F means frequently, અને O means occasionally। ઓકે, તો આ રીતે આ ઓળખ શબ્દો તમારે યાદ રાખવાના છે, કારણ કે આપણે ફંક્શનમાં પણ આનો ઉપયોગ કરવાનો છે અને આ જ એના ઓળખ શબ્દો ઉપરથી તમે ફ્રિક્વન્સી, એક્સપ્રેસિંગ ફ્રિક્વન્સી એન્ડ મેનર નામનું જે ફંક્શન છે એ તમે એના દ્વારા કરી શકશો। ઓકે, તો લાસ્ટ આપણે જે એક્ઝામ્પલ લખાયા હતા એ એક્ઝામ્પલથી એનું જે સ્ટ્રક્ચર છે, જે વાક્ય રચના બને છે એની વાત કરીએ। કોઈ પણ વાક્ય હોય એની શરૂઆત આપણે કર્તાથી કરીએ છીએ, કર્તા મીન્સ સબ્જેક્ટ। તો સૌ પ્રથમ કર્તા, અગાઉ જે છ વાક્ય જોયા હતા એમાં તમે જોયું હતું કે અમુક શબ્દો કર્તા પહેલાં મૂકવામાં આવ્યા હતા, જેમ કે સમટાઈમ્સ, જનરલી। તો આ એવા શબ્દો છે કે જે કર્તા પહેલાં મૂકવામાં આવે છે। બાકી જે એડવર્બ્સ છે એ ક્રિયાપદ પહેલાં મૂકવામાં આવે છે અને અમુક જે એડવર્બ્સ છે એ વાક્યના અંતે પણ મૂકવામાં આવે છે। ઓકે, તો સૌ પ્રથમ કર્તા, ત્યારબાદ કર્તા પ્રમાણે ક્રિયાપદનું મૂળરૂપ, તો અહીંયા મેં શબ્દ આપ્યો છે ક્રિયાપદ કર્તા આધારિત, એટલે કે જો આપણે કર્તા તરીકે આઈ, વી, યુ, દે બહુવચન નામ હોય ત્યારે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લઈશું, અથવા તમારે બાજુમાં અથવા કંઈ લખવું હોય તો ઉપર તમે લખી શકો છો, અથવા ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ। એસ કે ઈ એસ વાળું રૂપ, હવે આ ક્રિયાપદ ક્યારે આવે છે કે જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન, મીન્સ કે હી સી ઇટ જો કર્તા તરીકે આવેલો હોય તો એ ક્રિયાપદને એસ કે એસ લાગશે, જે અગાઉ આપણે લખેલું છે। હવે ક્રિયાપદના મૂળ રૂપને ટૂંકમાં આપણે યાદ રાખીશું વી વન તરીકે, અને એસ કે એસને આપણે વી ફાઈવ તરીકે ઓળખીશું। ઓકે, ત્યારબાદ કર્મ વત્તા અન્ય શબ્દો, વધારાના શબ્દો, એટલે કે મેઇન વાક્ય રચના આપણી આ છે એસ વી ઓ। અંગ્રેજી ભાષામાં જો વાક્ય રચના આપણે જોઈએ તો એને શું કહેવાય છે, એસ વી ઓ। આ આપણા અંગ્રેજી ભાષાની વાક્ય રચના બની, એસ મીન્સ સબ્જેક્ટ, વી મીન્સ વર્બ ક્રિયાપદ અને ઓ મીન્સ ઓબ્જેક્ટ। જ્યારે ગુજરાતી ભાષામાં શું હોય છે કે જે ક્રિયાપદ છે એ વાક્યના અંતે હોય છે અને કર્મ કરતા પછી જોવા મળે છે, એટલે કે એસ ઓ વી, પણ આપણે શું યાદ ધ્યાનમાં રાખવાનું છે, એસ વી ઓ। ઓકે, તો આ હતી હકાર વાક્યની વાક્ય રચના। તો અહીંયા આપણું જે એફર્મેટિવ સેન્ટેન્સ છે એનું સ્ટ્રક્ચર છે એ પૂરું થાય છે। હવે આપણે વાત કરીશું નેગેટિવ સેન્ટેન્સની,
नेगेटिव सेंटेंस नकार वाक्य। ले सादा वर्तमान काल में जो वाक्य ने नकार में फेरव हो तो सहायकारक क्रियापद तरीके डू अने डज नो उपयोग करवामां आवे छे। ध्यान राखजो कि ज्यारे पण वर्तमान काळनी वात करीए अने नकार वाक्यमां फेरवू होय तो हेल्पिंग वर्ब्स तरीके आपणने बे सहायकारक क्रियापद मळे छे, डू अने डस। हवे डू क्यारे वपराय छे अने डस क्यारे वपराय छे એ પણ આપણે હમણાં શીખીશું। ओके, तो आ खास ध्यान रखो जयरे पर नेगेटिव सेंटेंस हो तो एमा डू अने डज नो उपयोग करवामा आवे छे। हवे जो कर्ता तरीके आई वी यू दे અને બહુવચન નામ જો આપેલું હોય ત્યારે કર્તા પછી ડુ હેલ્પિંગ વર્બ્સ મૂકવામાં આવે છે। અને જો કર્તા તરીકે સી હી ઇટ એકવચન નામ હોય તો ત્યારે ડસ નો ઉપયોગ કરવામાં આવે છે। એટલે જે એસકેએસ વાળો જે નિયમ હતો કર્તામાં જે ઉપયોગ કરતા હતા એ જ રીતે અહીંયા પણ એનો ઉપયોગ આપણે કરીશું કે આઈ વી યુ દે બહુવચનની સાથે ડુ અને આ જ કર્તા સાથે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકતા હતા અને હી સી ઇટ સાથે આપણે શું મૂકતા હતા એસકેએસ વાળું રૂપ તો અહીંયા આપણે એની જગ્યાએ શું મૂકીશું ડઝ મૂકીશું। હવે આના જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ જોઈશું। આઈ ડુ નોટ લાઇક ટુ સિંગ, મને ગાવું પસંદ નથી। તો અહીંયા તમે જોશો કે કર્તા તરીકે આપણે શું લીધું છે આઈ, એની સાથે ડુ મૂકવામાં આવ્યું છે કારણ કે આઈ એ પહેલો પુરુષ એકવચન માટે એની સાથે સહાયકારક ક્રિયા પર ડુ, ત્યારબાદ નકાર છે એટલે નોટ મૂક્યું છે અને નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવ્યું છે। He does not bring homework. He does not bring homework. તે homework લાવતો નથી। તો અહીંયા આપણે does અને મૂળ ક્રિયાપદ bring નો ઉપયોગ કર્યો છે। does એટલા માટે કારણ કે કર્તા આપણે જો કયો છે ત્રીજો પુરુષ એકવચન માટે અહીંયા આપણે does મૂકવામાં આવ્યું છે। ત્યારબાદ ત્રીજું We
do not go there. We do not go there. અમે ત્યાં ગયા નથી. તો do અને go, તમે જ અહીંયા જો કે અહીંયા do ક્રિયાપદ શા માટે લીધું છે, તો એનું કારણ છે એની આગળ મૂકવામાં આવેલો કર્તા. ઓકે, ધે ડુ નોટ ઈટ પાઉંભાજી. અહીંયા પણ તમે જોશો કરતા ધે છે માટે અહીંયા ડુ. ઓકે, નેક્સ્ટ, ચિલ્ડ્રન ડુ નોટ લાઇક ટુ પ્લે આઉટસાઇડ. બાળકોને બહાર રમવું ગમતું નથી, કારણ કે અત્યારે મોબાઈલનો સમય છે, મોબાઈલનો યુગ છે, એટલે બાળકો બહાર કરતાં ઘરમાં જ ક્રિકેટ રમવાનું પસંદ કરે છે, એ પણ મોબાઈલમાં. એટલે અહીંયા જુઓ છો કે આઉટસાઇડ એટલે કે બહાર, બાળકોને બહાર રમવું ગમતું નથી. અહીંયા ચિલ્ડ્રન એ બહુવચન છે, માટે એની સાથે આપણે જે હેલ્પિંગ વર્ક્સ મૂક્યો છે કયો છે, ડુ છે. બરાબર, રાધા ડઝ નોટ લાઇક ટુ કુક. રાધાને રાંધવું ગમતું નથી. અહીંયા રાધા એ શું થઈ ગયું, ત્રીજો પુરુષ એકવચન, જેની માટે આપણે સર્વનામ સી વાપરીએ છીએ. એટલે કે સર્વનામની જગ્યાએ કોઈ નામ આપ્યું હોય તો પણ એ ત્રીજો પુરુષ એકવચન જ ગણાય છે. અને રાધા છે માટે એની સાથે આપણે હેલ્પિંગ વર્બ્સ ડઝ મૂક્યો છે. હવે નોંધ, કે ડુ નોટ અને ડઝ નોટ ક્યારેક આપણે એનું ટૂંકું રૂપ વાપરતા હોય છે. તો ડુ નોટનું ટૂંકું રૂપ ડોન્ટ, અને ડઝ નોટનું ટૂંકું રૂપ ડઝન્ટ મૂકવામાં આવે છે. એ તમે આખું ડુ નોટ કે ડઝ નોટ ન લખો તો પણ ચાલે. તો ટૂંકમાં ડોન્ટ અને ડઝન્ટ, અહીંયા તમે જોશો કે નોટ છે, નોટનું જ ટૂંકું રૂપ કરવામાં આવ્યું છે. ઓકે, તો આ વાત થઈ એક્ઝામ્પલની. હવે આ જે વાક્યો આપેલા છે એના ઉપરથી આપણે એનું સ્ટ્રક્ચર બનાવવાનું છે. તમે જ વિચારો કે દરેક વાક્યની શરૂઆત શેણથી થાય છે, કર્તાથી. બરાબર છે. તો સૌ પ્રથમ વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી થાય છે. છ એ છ વાક્યમાં જો પહેલા વાક્યમાં આઈ, હી, વી, ધે, ચિલ્ડ્રન, રાધા આ બધા જ કોણ છે, કર્તાના સ્થાને આવેલું છે. એટલે કે કોઈ પણ વાક્ય રચનાની શરૂઆત આપણે શેનાથી કરીશું, કર્તાથી કરીશું. ત્યારબાદ તમે જુઓ કે બધા વાક્યમાં કોમન શું છે, ડુ અથવા ડસ. તો કર્તા પછી આપણે લઈશું ડુ અથવા ડસ. પરંતુ અહીંયા તમે ધ્યાન રાખજો, કે ડુ અને ડસ એ કર્તાને આધારિત મૂકવાનું હોય છે. હમણાં વાત કરી એમ કે જ્યારે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ હોય તો એની સાથે તમે ડુ મૂકો.
अने जो ही सी ईट के एक वचन नाम होय त्यां तमे शू मूकशो डस बराबर। तो अहींया ऑप्शन छे आपणी पासे एक કરતાના આધારે તમારે મૂકવાનું રહેશે। હવે ડુ ડઝ આવી ગયું ત્યાર પછી જો દરેકમાં નોટ આવે છે તો અહીંયા પણ આપણે શું મૂકીશું નોટ ઓકે। ધેન તમે જો નોટ પછી શું આપ્યું છે લાઈક બ્રિંગ ગો ઈટ લાઈક લાઈક આ બધા શું કહેવાય છે ક્રિયાપદનું મૂળરૂપ એટલે એને આપણે ટૂંકમાં હવે આપણે લખીશું વી વન ત્યારબાદ કર્મ અન્ય શબ્દો અથવા વધારાના શબ્દો બરાબર। અન્ય શબ્દો દરેક વાક્યમાં હોય એવું જરૂરી નથી તો વાક્યરચના આપણી આ રીતે બનશે કર્તા પ્લસ ડુડસ પ્લસ નોટ પ્લસ વી વન પ્લસ કર્મ અને અન્ય શબ્દો બરાબર। સમજાઈ ગયું ઓકે તો આનો સ્ક્રીનશોટ તમે પાડી લેજો હવે સરસ। તો હકાર વાક્યો નકાર વાક્યો હકાર વાક્યને આપણે એફર્મેટિવ સેન્ટેન્સ કહીશું અને નકાર વાક્યોને નેગેટિવ સેન્ટેન્સ કહીશું તો બંનેનો આપણે પરિચય મેળવ્યો એની સમજૂતી મેળવી હવે વાત કરીશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ। ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો ઓકે હવે જે રીતે નકાર વાક્ય બનાવવા માટે આપણે ડુ અને ડઝનો ઉપયોગ કર્યો હતો એની મદદ લીધી હતી એ જ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે પણ વાક્યની શરૂઆતમાં ડુ કે ડઝનો ઉપયોગ કરવામાં આવે છે। હવે નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં તફાવત શું છે? નકાર વાક્યની અંદર સહાયકારક જે ક્રિયાપદ છે ડુ અને ડસ એ આપણે કરતા પછી મૂકતા હતા પણ જ્યારે પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ તો પ્રશ્નાર્થ વાક્યમાં ડુ અને ડસ વાક્યની શરૂઆતમાં એટલે કે સ્ટાર્ટિંગમાં જ એનો ઉપયોગ કરવાનો હોય છે ઓકે। એક્ઝામ્પલ જોઈએ હવે સામે જે નકાર વાક્ય છે એ જ એનું જ આપણે ટ્રાન્સફોર્મ કરીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં। હવે જ્યારે ઇન્ટ્રોગેટિવમાં ફેરવું હોય તો પહેલું આપણે ડુ મૂકીશું આય છે તો આપણે પ્રશ્ન પૂછવાનો છે એટલે શું કરીશું આયનું યુ ડુ યુ
लाइक टू सींग अहीं डोनो अर्थ शू जयरे अपने एनु गुजराती करे छे तो आपणे पूछे छे शू तमने गावू गमे छे लखवा माटे नहीं मात्र बोलवा माटे ज डोनो अर्थ आपणे शू लेवानो छे तो डू यू लाइक टू सींग बीजू वाक्य ही डज नॉट ब्रिंग होमवर्क હવે એને આપણે પ્રશ્ન ફેરવું છે તો ડસ ડઝ હી બ્રિંગ હોમવર્ક અને જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્યને બોલતા હોય તો ટોન આપણો પ્રશ્નાર્થ જેવો હોવો જોઈએ ડઝ હી બ્રિંગ હોમવર્ક શું તે હોમવર્ક લાવે છે ધેન થર્ડ સેન્ટેન્સ ડુ યુ ગો ટુ ધેર શું તમે ત્યાં ગયા છો फोर्थ वाक्य डू दे ईट पावभाजी शू तेओ पावभाजी खाए छे त्यार बाद छेल्लू सेंटेंस ले लिए डू Children like to play outside. શું બાળકોને બહાર રમવું ગમે છે? છેલ્લું સેન્ટેન્સ રહે છે આપણે એ પણ એડ કરી દઈએ Does Radha like to cook? શું રાધાને રસોઈ કરવું રાંધવું ગમે છે ચલો તો આ વાક્યો પરથી હવે આપણે એનું જે સ્ટ્રક્ચર છે વાક્ય રચના છે એ જોઈએ કે કેવું બનશે કોઈ કહેશે મને પહેલાં જેટલા પણ વાક્યો છે એ વાક્યોને આપણે ધ્યાને તમે લો કે વાક્યની શરૂઆત શેનાથી થાય છે ચલો કોણ કહેશે ઓકે વેરી ગુડ તો સ્ટ્રક્ચર દરેક વાક્યની શરૂઆત તમે જોશો તો ડુ અથવા ડસથી કરવામાં આવી છે બરાબર છે તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હંમેશા સાદા વર્તમાનકાળની વાત કરીએ તો એમાં ડુ અને ડસ વાક્યની શરૂઆતમાં આપણે મૂકીશું ઓકે ત્યારબાદ તમે જોશો યુ હી યુ ધે ચિલ્ડ્રન રાધા તો આ બધા શું છે કર્તા છે તો એના પછી કર્તા ત્યારબાદ તમે જુઓ શું આવે છે ક્રિયાપદ ક્રિયાપદ એટલે કે જે શબ્દ વાક્યમાં ક્રિયા દર્શાવતું હોય એ શબ્દને ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે એને આપણે ટૂંકમાં હવે શું કહીશું વી વન ઓકે ત્યારબાદ તમે જોશો ટુ સિંગ હોમવર્ક
અહીંયા હોમવર્ક પાઉંભાજી, તો એક કર્મ થયું. તો ત્યારબાદ કર્મ અન્ય શબ્દો અને પ્રશ્નાચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. ઓકે, તો આ સ્ટ્રક્ચર થયું આપણું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્યનું. બરાબર છે. હવે મિત્રો, આપણે હકાર વાક્ય એની વાક્યરચના સ્ટ્રક્ચર, નકાર વાક્યો એના જે વાક્યો હતા એનું સ્ટ્રક્ચર, અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એના વાક્યો અને એનું સ્ટ્રક્ચરની સમજૂતી આપણે અહીંયા મેળવી. હવે તમને પ્રશ્ન થતો હોય કે સાહેબ, ત્રીજો પુરુષ એક વચનમાં આપણે ક્રિયાપદને એસ કે એસ મૂકીએ છીએ, બરાબર છે, પણ એ ક્રિયાપદને એસ ક્યારે મૂકો અને ઈ એસ પ્રત્યે ક્યારે મૂકો એ આપણને ખબર નથી, તો એના માટે શું કરવું? તો એના માટેના કેટલાક નિયમો છે જે અગાઉના ટોપિકની અંદર સિંગ્યુલર પ્લુરલના જે નિયમો હતા એમાં પણ આપણે એસ કે એસ પ્રત્યે મૂકતા હતા, તો એ જ નિયમ આપણે અહીંયા પણ લાગુ કરવાનો છે. પણ સિંગ્યુલર પ્લુરલની અંદર નાઉન આવે છે, સંજ્ઞાવાચક નામનું બહુવચન કરવામાં આવે છે. જ્યારે અહીંયા આપણે કાળની વાત કરીએ છીએ તો ત્યારે ક્રિયાપદને એસ કે એસ લાગતો હોય છે, બરાબર. તો એમાં સિંગ્યુલર પ્લુરલમાં આપણે નાઉનને બહુવચનમાં ફેરવીએ છીએ, જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ તો ક્રિયાપદને આપણે બહુવચન, સોરી, એસ કે એસ લગાડીએ છીએ. ઓકે, તો એ નિયમ પણ આપણે અહીંયા જોઈ લઈએ. ચલો, કોઈને યાદ છે સિંગ્યુલર પ્લુરલનો પહેલો નિયમ આપણે શું કર્યો હતો? કે સામાન્ય રીતે ક્રિયાપદ જે નામ હોય એને એસ પ્રત્યે લગાડવાથી એનું બહુવચન થતું હતું, બરાબર. ઓકે, તો અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ કે જો ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, સી એચ, એસ એચ, એક્સ, ઓ, ડબલ ઝેડ આવતા હોય તો એને અંતે ઈ એસ પ્રત્યે લગાડવામાં આવે છે. એ ટૂંકમાં આપણે પહેલાં નામ શબ્દ રાખતા હતા કે નામને અંતે, પણ અહીંયા આપણે શું મૂકીશું? ક્રિયાપદને અંતે. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવું. તો એનો રૂલ નંબર વન, તો ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, સી એચ, એસ એચ, ઓ, એક્સ અને ડબલ ઝેડ આવતા હોય તો તેને ES પ્રત્યય લાગે છે. ઓકે, એક્ઝામ્પલ, જીઓ ગો, ગોને અંતે તમે જોશો તો શું પ્રત્યય છે? છેલ્લે ઓ આવે છે, તો એને આપણે શું લગાડીશું? ગો. હવે અહીંયા અગાઉ જે શબ્દ આપણે લખ્યો છે ક્રિયાપદને અંતે, એના ઉપર ખાસ તમે ભાર આપજો. અહીંયા આપણે વર્તમાનકાળની વાત કરીએ છીએ, ક્રિયાપદને અંતે એસ કે એસ ક્યારે લાગે છે, અને અગાઉ આપણે જે નિયમ જોયા હતા એ આપણે સિંગ્યુલર પ્લુરલના જોયા હતા, તો એમાં નામનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે અહીંયા ક્રિયાપદ. નિયમ બંનેના સરખા જ છે, પણ ફેર ક્યાં પડે છે?
क्रियापद अने पेलामा नाम। ओके, चलो पास, पास पसार थव ए पण क्रिया छे। अहीं गो एटले जवानी क्रिया, पास एटले पसार थव, तो पासनू पासिस। बराबर, तो अहीं आपणे जोयुं कि ओ अने बीजा एक्जाम्पलमां डबल एस आवे छे, तो एने आपणे शुं कर्युं, ई एस प्रत्ये लगाड्युं। ओके, बीजुं બ્રશ, બ્રશ એટલે કે સવારમાં ઉઠીને આપણે જે બ્રશ કરીએ છીએ એને છે, અહીંયા તમે જોશો એસ એચ આપેલું છે, તો અહીંયા આપણે શું કર્યું, એને ઈ એસ પ્રત્યે લગાડ્યું। ત્યારબાદ મિક્સ, મિક્સમાં એક્સ આવ્યું છે, મિક્સિસ। चलो छेल्लो उदाहरण लई लईए आपणे, बस डबल झेड छे, बजीस। बजीस नो अर्थ थाय छे जे माखियो गण गण करती होय ए अवाज, बस। ओके, तो आ आपणो पहेलो नियम हतो कि जो क्रियापदने अंते एस के ई एस आपेलो होय, एस डबल एस सी एच एस एच ओ अने एक्स आपेलो होय, तो एने ई एस प्रत्ये લગાડવામાં આવે છે। ચલો, તો હવે આનો પણ તમે સ્ક્રીનશોટ પાડી લેજો। વેરી ગુડ, હવે બીજા નિયમ તરફ જઈએ। चलो बीजो नियम छे कि जो क्रियापद ने अंते वाय होय अने वाय नी पहला સ્વર હોય તો વાય પછી માત્ર એસ પ્રત્યય લગાડવામાં આવે છે। જેમ કે એક્ઝામ્પલમાં બી યુ વાય, હવે આ નિયમમાં તમે જોશો તો જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને અંતે વાય આપેલો હોય અને વાયની પહેલાનો જે લેટર છે એ સ્વર હોય, તો એને અંતે એટલે કે એ ક્રિયાપદને અંતે માત્ર એસ પ્રત્યે લગાડવામાં આવે છે। તો બાયનું આપણે કરીશું બાયસ, સે સેઝ, પ્લે તો પ્લે, બરાબર છે, અને પે નું પેસ। ઓકે, તો દરેકમાં તમે જોશો કે વાયની પહેલાં સ્વર આપેલો છે અને સ્વર છે માટે આપણે વાયને એમને એમ રાખીશું અને ત્યારબાદ એમાં આપણે એસ પ્રત્યે લગાડીશું। ત્યારબાદ આગળનો નિયમ કે જો ક્રિયાપદને અંતે વાય હોય અને
वाइनी पहला, व्यंजन होय तो वाइने दूर करी IES प्रत्यय लगाड़वामां आवे छे। तो क्रियापदने अंते वाय, वायनी पहला व्यंजन होय तो वायने दूर करी IES प्रत्यय लगाड़वो। तो अगाऊ नियम में जोयुं कि वायनी पहला व्यंजन होय, पण अहींया वायनी पहला, सॉरी अगाऊ आपणे वायनी पहला जोयुं कि स्वर छे, पण अहींया स्वर नहीं पण व्यंजन होय तो शुं करूँ? तो ए वायने आपणे दूर करीशुं अने एना स्थाने IES प्रत्यय लगाड़ीशुं। ओके, झड़पथी एक्जाम्पल जोई लईए आपणे। स्टडी में अंते वाय छे अने वायनी पहला डी, ए शुं थयुं? व्यंजन। वायने आपणे दूर करी नाखीए तो बनी गयो स्टडीज, क्राई तो क्राइस, फ्लाइस, फ्लाई एटले उड़वू अने फ्लायनू फ्लाइस। ओके, आवा घणा बधा उदाहरण छे, क्राई तो क्राइस, फ्राई तो फ्राइस, बराबर छे? एटले तमारे आटलू ध्यान में राखवानू कि वायनी पहला जो व्यंजन आवतो होय तो वायने एमने एम राखी एस प्रत्यय लगाड़ो, सॉरी व्यंजन छे तो आपणे वायने दूर करीशुं, परंतु जो स्वर होय तो वायने दूर करवानो नथी। तो आ हता एस के ई एस प्रत्यय क्यारे मूकवा। ओके, तो मित्रों, विद्यार्थी मित्रों, आजना टॉपिकमां आपणे अहीं सुधी राखीशुं। हवे पछीना टॉपिकमां ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।